નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જેમ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 4ની અંદર વિષય આસપાસમાં પ્રકરણ 23 જે દેશ પરદેશ નવું પ્રકરણ છે એ આપણે આજે શરૂ કરીશું. અહીંયા આપણે દેશ અને પરદેશની વાત કરવામાં આવેલી છે, જેમ ગામ અને નગર અરે ગામ અને શહેરની વાત કરવામાં આવેલી હોય છે, એમ શહેર ને નગરની વાત. આમ અહીંયા આપણે પાઠ આપેલો છે દેશ પરદેશ. પાઠ સરસ છે. આપણે એક જગ્યાએથી બીજા જગ્યાએ સ્થળાંતરો કરતા હોઈએ છીએ, બરાબર. પછી અમુક આવું કે અલગ અલગ જગ્યાએથી એના અનુભવો, વસ્તુ અંગેની માહિતી, મુલાકાત વગેરે જેવું આપણે ત્યાંનું જાણતા હોઈએ છીએ. તો જોઈએ કે આપણો જે ભારત દેશ છે, એક ઉદાહરણ આપું તમને કે આપણા દેશની અંદર એમ કે અરે એમાં એશિયા આપણો ખંડ એક આવેલો છે. ત્યાં એશિયાના ખંડમાં ભારત ઉપરાંત એમ કે ચીન છે, નેપાળ, પાકિસ્તાન, પછી શ્રીલંકા, યુનાઇટેડ અરબ વગેરે દેશો એમ કે આવેલા છે. ઘણા બધા દેશો એમ કે આવેલા છે. હવે જોઈએ કે ભારત દેશની પશ્ચિમના ભાગમાં જે યુનાઇટેડ અરબ ઇમારત છે એના વિવિધ દેશો પણ છે, અને એની રાજધાની મુખ્ય કે અબુધાબી યુએઈનું એમ કે મુખ્ય શહેર એમ કે એની રાજધાની છે. અને યુએઈના દેશો રણ પ્રદેશમાં આવેલા છે, અને તેથી ત્યાં આગળ ગરમીનું પ્રમાણ વધુ છે. તો આપણે એક દેશથી બીજા દેશ તરફ સ્થળાંતર કરતા હોઈએ છીએ. આપણે અત્યારે અમદાવાદ છે, અને અમદાવાદથી જો આપણે આગળ જવું હોય તો આપણે જઈએ એ આપણું એક સ્થળાંતર જ છે, કે આપણે એક શહેરમાંથી બીજા શહેર તરફ જઈ રહ્યા છીએ. તો મિત્રો, હવે આપણે પાઠ શરૂ કરીશું. તો દરેક વિદ્યાર્થી પેજ નંબર 171 કાઢશે, પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપે. આજે સવારથી જીલના ઘરમાં દોડધામ છે. અરવિંદ કાકા અને તેનું કુટુંબ 5 વર્ષ પછી ઘરે આવવાનું છે. 5 વર્ષ પહેલાં અરવિંદ કાકાને અબુધાબીમાં નોકરી મળી હતી. ત્યારથી જ તેઓ ત્યાં રહેતા હતા. જીલ અને તેના પિતા તેમને લેવા વિમાન મથક ગયા, કે જે અબુ કાકા હતા એમને કે જે અરે અરવિંદ કાકા હતા એમને અબુધાબીની અંદર ત્યાં આગળ એ ગામમાં એમ કે નોકરી મળી હતી, અને ત્યાં એ રહેતા હતા. ત્યાંથી એ પરત આવવાના હતા. ત્યારે જીલ અને તેના પિતા એ એમને લેવા માટે વિમાન મથક ગયા. વિમાન હવામાંથી જમીન પર નીચે ઉતર્યા પછી મુસાફરોએ પોતાનો સામાન લેવા થોડો સમય રાહ જોવાની હોય છે. જ્યારે એમ કે વિમાન ઉતરે છે જમીન પર, ત્યારે એમ કે મુસાફરો બહાર આવે તો એમને સામાન લેવા માટે એમ કે થોડીક રાહ જોવી પડે છે. અંતે અરવિંદ કાકા, નીતા કાકી અને તેમના બાળકો બહાર આવતા દેખાયા. હેન્સી અને પલ કેટલા મોટા થઈ ગયા છે, પપ્પા બોલ્યા. બધો સામાન ગાડીમાં ગોઠવી અને બધા જીલના ઘર તરફ નીકળ્યા, કે એ લોકો બહાર આવ્યા અને બાળકો એમને અરવિંદ કાકા, નીતા કાકી અને તેમના બે બાળકો દેખાના.
અને પછી એમ કે એમના જે બે પુત્ર હતા હેન્સી અને પોલ, કે કેટલા મોટા થઈ ગયા છે પપ્પા બોલ્યા, બધો સામાન એમ કે ગાડીમાં ગોઠવી દો. જીલે કહ્યું, હેન્સી તું લાંબી મુસાફરીથી થાકી ગઈ હશે. પપ્પા કહેતા હતા કે અબુધાબી ભારતથી ખૂબ જ દૂર છે. જીલ શું કહે છે હેન્સીને કે તું એમ કે આટલી લાંબી મુસાફરી કરી છે અબુધાબીથી ભારત તરફ, તો એમ કે તું બહુ જ એમ કે થાકી ગઈ હશે, એવું એમ કે મારા પપ્પા કહેતા હતા. અબુધાબી એમ કે ભારતથી એમ કે ખૂબ જ દૂર આવેલું છે. હેન્સીએ કહ્યું, અરે ના, અમે બિલકુલ થાક્યા એમ કે બિલકુલ થાક્યા નથી. અબુધાબી ભલે ભારતથી દૂર છે, પણ વિમાનથી આવતા માત્ર 2 કલાક જ લાગ્યા. વિમાન ખૂબ જ ઝડપથી ઉડે છે. હેન્સી શું કહે છે કે ના, અમે એમ કે બિલકુલ થાક્યા નથી, ભલે એમ કે વિમાન અરે અબુધાબી ભારતથી દૂર છે, પણ વિમાનમાં એમ કે આવીએ, બરાબર વિમાનથી અમે આવ્યા તો અમને ફક્ત 2 કલાક જ લાગ્યા છે, અને વિમાન ખૂબ જ ઝડપથી એમ કે ઉડે છે. આપણે જોઈએ કે રોડ ઉપર બહુ બધા સાધન જતા હોય છે, બરાબર, તો એ સાધનો હોય છે, આપણે એક જગ્યાએ જવું હોય તો આપણને વાર લાગી જતી હોય છે ટ્રાફિકના લીધે, પણ વિમાન જે વસ્તુ છે એ એમ કે આકાશમાં ઉડતું હોય છે, અને ત્યાં આગળ એમ કે ટ્રાફિક હોતું નથી, એટલે આપણને જે તે સ્તરે ઝડપથી એ પહોંચાડી દે છે. જીલ આશ્ચર્યમાં હતી જ્યારે તે શાળામાંથી દિલ્હીના પ્રવાસે ગઈ હતી, ત્યારે તેને ટ્રેનમાં 20 કલાક લાગ્યા હતા. જીલને નવાઈ લાગે છે કે જ્યારે એમ કે એ શાળામાંથી એમ કે એમનો પ્રવાસ હતો, બરાબર દિલ્હી પ્રવાસ રાખ્યો હતો, ત્યારે એ પ્રવાસમાં ગઈ હતી ત્યારે ટ્રેનમાં એમને કેટલા 20 કલાક લાગ્યા હતા, બરાબર કે અમે જ્યારે પ્રવાસ ગયા હતા ત્યારે અમને ટ્રેનની અંદર 20 કલાક લાગ્યા. પરંતુ નકશામાં જૂનાગઢ અને દિલ્હી ખૂબ જ નજીક લાગે છે. જીલ હેન્સી અને પલે વિમાન મથકથી ઘર સુધી ખૂબ જ વાતો કરી. જીલ તેને પ્રવાસમાં કેટલી મજા આવી હતી તે યાદ કરતી હતી, તે ઇચ્છતી હતી. હેન્સી તેના અબુધાબીના પ્રવાસ વિશે બધું જ કહે. જીલ શું કહે છે, જીલ જે પ્રવાસ ગઈ હતી દિલ્હીના પ્રવાસમાં, એ પ્રવાસ વિશેની વાત એ કરવા લાગે છે, અને એમ કે એ વાત કરે છે ત્યારે એમ કે એ જે વિમાન મથકથી એમના ઘર સુધી જાય છે ત્યાં રસ્તામાં એ લોકો વાતો જ કરે છે, અને પછી એમ કે એમનું ઘર આવી જાય છે નજીક. અને જીલ પણ એવું ઈચ્છે છે કે હેન્સી પણ એમના એમ કે અબુધાબી વિશે અમને થોડું ઘણું કહે, અબુધાબીના પ્રવાસ વિશે એમને થોડું ઘણું એમ કે કહે તો અમને એમ કે મજા આવી જાય. તો મિત્રો, અહીંયા આપણે અબુધાબી વિશેનો પોઈન્ટ જોયો. આગળનો પોઈન્ટ આવે છે રેતી જ રેતી, એ પોઈન્ટ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું. બહુ જ સરસ પાઠ છે, તમને બધાને બહુ સરસ ગમશે પાઠ. તો અહીંયા રેતી જ રેતી રણ વિશેની વાત કરવામાં આવેલી છે, એ પોઈન્ટ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. અહીંયા મેં તમને જે ચલાવ્યું છે એ દરેક વિદ્યાર્થી એકવાર વાંચી લેશે અને તૈયાર કરી લેશે, અને આગળ જે આપણે 22મો પાઠ ભણ્યા, બરાબર પટોળા જે પાઠ હતો એ પાઠ આપણે ભણ્યા છે, એનો જે કોષ્ટક હતો એ કોષ્ટક તમને મેં હોમવર્કની અંદર આપ્યો હતો,
આપવાનો હતો પણ એ રહી ગયો છે, તો એ હોમવર્કની અંદર હું તમને કોષ્ટક જે આપું એ કોષ્ટક તમારે આસપાસની નોટબુકની અંદર કરવાનો છે, અને દરેક વિદ્યાર્થી મેં જે ચલાવ્યું છે એકવાર રિપીટ કરી દેશે. મિત્રો, થેન્ક યુ.